ખબર નથી કે બધા ટોળામાં આવવા માટે લોકો કેટલા વર્ષોથી મહેનત કરતા હોય. તો મને એવું છે કે આખી પ્રોસેસમાં મને એવું લાગે કે મેં સૌથી વધારે મારામાં ઇન્વેસ્ટ કર્યું. ટેલેન્ટ કોઈના બાપની જાગીર છે જ નહીં. ખાલી એ બીક હોય છે કે સર કંઈક વધારે ઇમ્પ્રોવાઇઝ કરશે ને તો ભરાઈ જઈશું. કંઈ પણ કહું ને ખાલી હા કહેવાય. તો એ લોકોનો કોન્ફિડન્સ જોઈને મને એવું લાગ્યું કે ના થઈ જશે કંઈક ને કંઈક. અહીંયા અમે એટલા જ હતા. હા. હેલો, હવે યુ આઈ એમ શ્યોર કે તમે બધા આ ન સરખો વરસાદ, ન સરખી ગરમી એવા અમારા અમદાવાદીઓના વાતાવરણ અને દક્ષિણ ગુજરાત અને મુંબઈને એ બધે ભરપૂર વરસાદ, કન્ફ્યુઝ થઈ જાય ગળું અને મગજ અને શરીર બધા એવા વાતાવરણમાં તમે મારી સાથે અત્યારે જોડાયા છો. આઈ વેલકમ યુ. મારું નામ છે ઉર્વશી અને આજે તમારી સાથે એક એવા બે વ્યક્તિત્વની મુલાકાત કરાવી છે કે જેમની એક ખૂબ સુંદર વેબ સિરીઝ શેમાર ઉપર છે. સિરીઝનું નામ છે થુપ્પીસ. નાના હતા ત્યારે આપણે ખબર છે કોઈક પડી જાય, વાગી જાય, થાક લાગી જાય અથવા તો રમતમાં ચીટિંગ કરવાની ઈચ્છા થઈ જાય કે ભાઈ અહીંયા તો આપણે હારીએ છીએ, અટકવું પડશે, ત્યારે શું કહી દેતા હતા? થુપ્પીસ. બસ એવી જ એક વાત છે સરસ મજાની રિલેશનશીપમાં થુપ્પીસ કરવાની. અને આ આ જે સિરીઝ છે એ શેમાર ઉપર છે. સૌથી સારી વાત કહું એની યુટ્યુબ ચેનલ પર છે અને ફ્રી છે. ફ્રી ફ્રી ફ્રી. કોઈ કોઈ પેલું કહેવાય ને કે સબસ્ક્રિપ્શન કે ચાર્જ કે કશું જ લગાયા વગર તમે આરામથી એને એન્જોય કરી શકો છો. એટલે એ સિરીઝ ચોક્કસથી જોજો. પણ એ પહેલાં અત્યારે જે સંવાદ હું જે બે સુંદર વ્યક્તિત્વ સાથે કરવાની છું એ કરીએ. અને એ પતાયા પછી તરત પહેલું કામ તમે એ કરો કે શેમાર ઉપર જાઓ, થુપ્પીસ સર્ચ કરો અને આ સિરીઝ જે સુંદર મજાની છે ફેમિલી સાથે બેસીને જોઈ શકાય છે. આવું કન્ટેન્ટ આજકાલ બહુ આવતું નથી કે આપણે આખા ફેમિલી સાથે જોઈ શકીએ. સો એવી સુંદર ક્લીન કોમેડી સિરીઝ તમે એને એન્જોય કરો. અને અત્યારે મારી સાથે સ્વાગત કરો આ સિરીઝની સાથે જોડાયેલા બે ખૂબ સુંદર વ્યક્તિત્વનું. વી વેલકમ યુ બોથ. હાય, કેમ છો? થેન્ક યુ સો મચ. હાય, મજા. ચેતન ભાઈ છે, સ્મિત છે. આઈ બહુ જ તમારા બંનેનું સ્વાગત. અને ચેતનભાઈ વિશે હું શું કહું કે થિયેટર મેં જ્યારથી શરૂ કર્યું અમદાવાદમાં ત્યારથી એમને તમે સ્ટેજ પર જ સૌથી પહેલાં એમને સ્ટેજ પર જ જોયા છે કે હા. એટલે એ બોલે એમનો અવાજ આવે ત્યારે આપણને એવું લાગે કે હા કોઈક એક્ટર છે કે જે કંઈક આમ વાત કરી રહ્યા છે. દાયકાનો અનુભવ છે એમનો, દાયકાઓનો અનુભવ છે. ફિલ્મો, નાટકો, ટેલિવિઝન જેટલા પણ મીડિયમ છે ગુજરાતી ભાષા સાથે જોડાયેલા એન્ટરટેનમેન્ટના એ બધા સાથે એમનો નાતો જોડાયેલો છે. ગુજરાતી ફિલ્મો જો ચાર રિલીઝ થાય તો બે કે ત્રણમાં તો એ મોટા ભાગે તમને દેખાશે કે આઈ એમ ધેર. અને એમનો જ સ્ટુડન્ટ છે. અને સૌથી પહેલાં તો પોતાના સર સાથે જ્યારે કંઈ કામ કરવાનું હોય છે, ગુરુ રહ્યા હોય આપણા, તો દેટ ઇઝ સમથિંગ વેરી એક્સાઇટિંગ. અને તમે એમના સ્ટુડન્ટ રહ્યા છો, થિયેટર કર્યું છે, ફિલ્મો પણ ઘણી બધી કરી રહ્યા છો હવે. સો સૌથી પહેલાં મારે તમને એવું પૂછવું છે, એક ગુરુ સાથે કામ કરવાનું હોય ને તો પેલું ઓલવેઝ એક સ્ટ્રેસ રહે આપણને કે યાર સર સર. તો આમાં પહેલી વાર એમની સાથે જ્યારે સ્ક્રીન શેર કરવાની થઈ, નાટકો ઓફકોર્સ કર્યા છે, બટ હાઉ વોઝ ઇટ? ના, એવું બિલકુલ નથી. કારણ કે મેં સર સાથે મતલબ એટલું કામ કરેલું છે ઓફ કેમેરા, તમે કહી શકો કે અમારું પર્સનલ રિલેશન એટલું મતલબ ટ્રાન્સપરન્ટ છે કે સ્ટેજ પર તો બહુ જ અમે લોકો ઈઝ સાથે કામ કરી શકીએ છીએ. એટલે મને એવું કોઈ સ્ટ્રેસ નથી હોતું. ખાલી એ બીક હોય છે કે સર કંઈક વધારે ઇમ્પ્રોવાઇઝ કરશે ને તો ભરાઈ દઈશું. કારણ કે એમનો જે પ્રકારનો અનુભવ છે મને આમ એમના કરતાં ઓછો જ અનુભવ છે. એટલે મને આમ ક્યારેક બીક લાગતું હોય કે સર જો કંઈક ઇમ્પ્રોવાઇઝ કર્યું તો ક્યાંકથી ગોતીને લાવવું પડશે મારે પછી. પણ બહુ જ મજા આવતી હોય છે સર સાથે કામ કરવાની. એટલે આમ કોઈ સ્ટ્રેસ નથી હોતો, એવું ટેન્શન પણ નથી. નાઈસ. યસ. સો તમે તો કેટલા બધા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં છો અને તમારી નજર સામે તો યુથ ફેસ્ટિવલ ગણો કે જે આપણી બધી થિયેટર કે ડ્રામા સ્કૂલ્સ છે એના સ્ટુડન્ટ્સ ગણો, આખી આખી પેઢીઓ નીકળી ગઈ હશે. વેન યુ સ્ટાર્ટેડ થિયેટરથી જ જર્ની શરૂ થઈ અને અત્યારે આટલી બધી ફિલ્મો કરો છો, અત્યારની પેઢી, નવી પેઢી જ્યારે તમારી સાથે કામ કરવા આવે ત્યારે સૌથી પહેલાં શું થોટ આવતા હોય છે કે એક્સપિરિયન્સ છે નથી, શું કામ કરીશું, કેવું રહેશે? અત્યારની જે યંગ પેઢી છે એમનો દ્રષ્ટિકોણ થોડોક અલગ છે. અને દ્રષ્ટિકોણમાં એવું છે કે અત્યારે બહુ બધા માધ્યમ એમની પાસે ખુલ્લા છે. યસ. કેમકે હવે તો સોશિયલ મીડિયામાં તમે રીલ બનાવીને પણ સ્ટાર થઈ શકો. આઈ નો. એટલે એ બહુ સરળ માધ્યમો જે ઊભા થયા છે એના કારણે ધીરજ નથી. અને હંમેશા કેવું હોય કે કોઈ પણ ધારો કે જેમ કે મેં શરૂઆત કરી ત્યારે મારા મનમાં એવું હતું કે સબ ડ્રીમ છે ને તમારા ગોલ નાના નાના હોવા જોઈએ પહેલાં.
એટલે બહુ નાનો ગોલ હતો મારો કે હું પહેલી વાર થિયેટરમાં એડમિશન લીધું નાટકમાં ડ્રામામાં, ત્યારે એવું કર્યું કે લીડ રોલ હું કરીશ કોઈક નાટકમાં. યસ, ધેટ વોઝ ધ ડ્રીમ. આ ડ્રીમ એટલે લીડ રોલ મેળવવા માટે જે નાના મોટા રોલમાં જે મહેનત કરવી પડે કે જે કરવું પડે તો એ આપણે કરતા હતા, અને પછી લીડ રોલ મળ્યો. પછી એવું થયું કે કમર્શિયલ નાટકમાં મારે લીડ રોલ કરવો છે, પછી કમર્શિયલ નાટક, પછી સિરિયલમાં એકાદ રોલ કરવો છે, ત્યારે લીડ નહીં. અત્યારે મને ખબર નથી કે આ જનરેશનમાં કદાચ ઘણા છોકરાઓ રાખતા બી હશે, પણ એમના માટે સતત કેવું છે કે જોરદાર રોલ પણ હોવો જોઈએ, ક્લિક થઈ જવું, અને ફિલ્મ જ બતાડવું પડશે, બતાડીશ તો જ એની કિંમત લોકો કરતા થશે, હું પહેલા કિંમત માંગીશ તો બતાવવા માટે જગ્યા પણ નહીં પડે. સાચી વાત છે. એટલે એ દ્રષ્ટિકોણ બી કદાચ મને ઓછો લાગે છે કે કદાચ એવું હોવું જોઈએ કે પહેલા હું મને કામ આપો, તમે હું સાબિત કરું મારી જાતને, અને પછી હું કહું કેટલા રૂપિયા લઈશ. યસ 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 સો સો ટ્રુ. એ અભિગમમાં ક્યાંક ઉપર નીચે થયું, પણ એ સમય બધું બદલાતું હોય છે એટલે સ્વીકારીએ. હું ઘણી વાર ઘણા છોકરાઓને આપણે એપ્રોચ કર્યો હોય કે ભાઈ આ રોલ છે આ કરીએ, તો એ પૂછે કે સર હા કેટલી છે, આનું ફૂટેજ કેટલું હશે સર, ટકી રહેવાય એમ. એટલે પછી મારે કેવું પડે કે બધા મને તો લાગે છે કરી શકાય, તું તારા દ્રષ્ટિકોણથી હવે તું નક્કી કર કેટલું કરવું. કેમ કે ઘણી વાર કે ટોળામાં આવીને જતા રહીએ તો ખબર ના પડે તો શું મતલબ, પણ એને ખબર નથી કે બેટા ટોળામાં આવવા માટે લોકો કેટલા વર્ષોથી મહેનત કરતા હોય. સો ટ્રુ. તો એ જનરેશનની એ જ કહેવું છે કે જો તમારી અંદર એટલે એ એ એ જે વચ્ચેનો ગેપ જે ઊભો થયો છે ને કે ધીરજ ઉચિત, હવે તરત બધું જોઈએ છે, અને જે જોઈએ છે મોટું જોઈએ છે, અને એનું આર્થિક ઉપાર્જન પણ વધારે જોઈએ છે, તો એ ક્યાંક ને ક્યાંક થોડી ઇન્ડસ્ટ્રી માટે પણ અને કલા જગત માટે પણ ઘાતક છે. યસ, એ વાત. હા, કારણ કે કદાચ કોઈ વધારે ઊંડાણમાં ઉતરીને વાર્તા શોધવાની કે કેરેક્ટરને બિલ્ડ કરવાની મહેનતમાંથી બાકાત થઈને લોકો સીધા કદાચ ફેમ પાછળ વધારે જાય છે રાધર ધેન હાર્ડવર્ક, એવું કદાચ. સો સ્મી, તમે એમની અંદર જ ટ્રેન થયા છો એટલે સ્વાભાવિક રીતે ગુરુ એવા ચેલા જેવી થોડીક, આઈ અન્ડરસ્ટેન્ડ કે આપણે થિયેટરમાં, તો હું પણ જ્યારે થિયેટરમાં વર્કશોપ કરતી હતી તો સાહેબ કે એટલે પતી ગયું એમ, પછી દુનિયા આમ આમથી આમ થઈ જાય, સાહેબે કીધું છે આ કરવાનું છે એટલે થઈ જ જવું જોઈએ, એ રીતે મને અભિનય બેંગરે ટ્રેન કરેલી ઇનિશિયલી, પછી જનક રાવલે ટીએમસીમાં, તો અત્યારે પણ સરનો ફોન આવે એટલે બધું જ આમ બાજુમાં જાય, પછી બીજું બધું થાય. સો બીકોઝ તમે એ સ્કૂલમાં તૈયાર થયા છો, ઘણી વખત તમારા સ્કૂલિંગનો બહુ ફરક પડે તમારા કામ પર કે તમારા અપ્રોચ ઉપર કે ધ વે યુ ટ્રીટ અધર પીપલ ઓલ્સો, તો તમને એવું લાગે છે કે બીકોઝ તમે આ સ્કૂલમાં તૈયાર થયા છો તો અત્યારના સમયની જે સમસ્યાઓ છે યુથની કે જે પણ નાની મોટી તકલીફો છે કે બહુ જલ્દી ડિપ્રેશનમાં જતા રહેવાની આદતો છે એ બધામાંથી યુ આર સેવ્ડ? હા, મને તો એવું લાગે છે કે હું ખાસો બચી ગયો છું એ બધામાંથી, કારણ કે એ વખતે જ્યારે કોલેજમાં જે છોકરાઓને ઇશ્યુઝ આવે મને બી આવી જ રહ્યા હતા, પણ જે રીતે પછી સર સાથે ડિસ્કસ થાય અને બીજા અમારા બીજા પણ ટ્યુટર્સ છે એમની સાથે ડિસ્કસ થાય તો એ બહુ જ નોર્મલ લાગવા માંડ્યું, અને એકચ્યુઅલી એટલું બધું હોતું નથી, આપણે લોકો બનાવી દઈએ છીએ વસ્તુને કે અરે બહુ મોટો પ્રોબ્લેમ છે, પણ સર સાથે ડિસ્કસ કરીએ ત્યારે 5 મિનિટમાં સોલ્વ થઈ જાય, ચા પીતા પીતા સોલ્વ થઈ જાય. તો મને લાગે છે એ બધામાંથી હું સારી રીતે આમ સેફ થઈ ગયો, હવે એટલા મોટો પ્રશ્ન હોય તો હું જાતે સોલ્વ કરી લઉં છું, એ ટ્રેનિંગ મળી ગઈ દેવી એટલે હવે વાંધો નથી, હું સોલ્વ કરતો. આઈ એમ શ્યોર. સો લાઈક આજ મજા છે ગુરુ શિષ્ય પરંપરાની. એક તો ચલો થોડું આપણે જ્ઞાન વિશે ને બહુ ગંભીર વાતોથી શરૂ કર્યું, પણ થુપ્પીઝ સિરીઝ છે તમે, બહુ સારી વાત એ છે કે આટલા નાના છોકરાએ સ્મિતે એના ડિરેક્શન ટીમમાં પણ એટલો જ એક્ટિવ રોલ કર્યો છે, સ્ટોરી એમની છે, એક્ટિંગ કરી છે અને પ્રોડક્શન પણ જોડે રહીને કરાવ્યું છે, વન ઓફ ધ પ્રોડ્યુસર ઇઝ હિમ, એટલે લગભગ એટલે કોઈના પર વિશ્વાસ નહોતો કે મારે જ બધું કરી લેવું હતું, કેમ આવું કર્યું? ના ના, બિલકુલ એવું નથી, બધા પર વિશ્વાસ છે, પણ થોડાક સર્કમસ્ટન્સીસ એવા થઈ ગયા કે અમારી પાસે હતા પ્રોડ્યુસર્સ, બટ એ થોડાક કારણોસર ના થઈ શક્યું, અને પછી અમે લોકોએ વિચાર્યું કે આ વસ્તુ શરૂ કરી છે તો એને આપણે પતાવી દઈએ, તો
ટ્રાય કરીએ કે આપણે મતલબ પ્રોડ્યુસમાં જે વાળી ઘટના છે એમાં જોઈએ શું થઈ શકે છે. એટલે મેં મારા મિત્રો સાથે વાત કરી, એ લોકોએ કીધું કે તું ચાલ છીએ અમે લોકો સાથે. તો જે ડિરેક્ટર છે નંદીશ ભટ્ટ અને જે મારા ફ્રેન્ડનો રોલ કરે છે આરાધ્ય ગઢવી, તો અમે ત્રણે નક્કી કર્યું કે હવે બધાની ડેટ્સ આવી ગઈ છે તો ચલો આપણે જ પ્રોડ્યુસ કરી લઈએ. અને એ બંને સપોર્ટ કર્યો, સરનો સપોર્ટ હતો અને જેટલા બી અંદર કાસ્ટ એન્ડ ક્રૂ છે બધા મારા મિત્રો અને ક્યાંક ક્યાંકથી મને ઓળખે છે, તો એ લોકોનું કોન્ફિડન્સ જોઈને મને લાગ્યું કે ના થઈ જશે કંઈક ને કંઈક. એટલે સબ બંદરગાહ વેપારી જેવી એણે જે ભૂમિકા આ સિરીઝમાં અપનાવી છે. તમે સર, કારણ કે એકદમ નવા લોકો બધા યંગ છોકરાઓ છે ને, યુ આર આખી ટીમમાં સૌથી સિનિયર, જેને એક્સપિરિયન્સ છે, સિનિયર ઇન ટર્મ્સ ઓફ દેટ કે જેને વધારે એક્સપિરિયન્સ છે, તો જ્યારે તમે કોઈ પણ ફિલ્મ કે સિરીઝ કરો, ઘણી વખત આપણા બે રીઝન્સ હોય, એક તો કે આ બહુ સરસ સુંદર ક્રિએટિવ કામ છે એટલે કરીએ છીએ, અને સમટાઈમ્સ કારણ કે વી હેવ અ ફેમિલી ટુ ફીડ, એની માટે પણ આપણે કરતા હોઈએ છીએ. તો આ સિરીઝ કરવાનું તમારું મોટિવ શું હતું પહેલાં તો, અને બીકોઝ તમે એને ગાઈડ કરી શકો એવી ડિરેક્શન ટીમ સાથે તમે કામ કર્યું, તો એ એક અનુભવ કેવો હતો? કારણ કે જનરલી તમે પહેલાં આખા પ્રોફેશનલ સેટઅપમાં જાઓ ત્યાં કદાચ તમે તમારો રોલ કરીને બહાર આવી જવાનો છો. એટલે મારો પહેલેથી એક અભિગમ એવો રહ્યો છે, અને સ્મિત તો અંગત હતો, ઘરનો હતો એવું જ કહેવાય, અને એણે કીધું કે આવો એપ્રોચ આવી આપણે સર વિચારીએ છે ને એક વેબ સિરીઝ છે ને એમાં એપ્રોચ તમે કરો. એટલે મેં જોયા વાર્તા વાર્તા મને તો સંભળાય, એટલે એણે એમની મને સ્ટોરીને કીધું કે આવું આવું છે સર, હજી લખાય છે, બે એપિસોડ લખાય છે બાકી હજી પ્રોસેસમાં છે. મેં કીધું અચ્છા સરસ ચલો કરી દઈએ, કોણ પ્રોડ્યુસર? એટલે પછી કે અત્યારે તો સર અમે જ છીએ, અમે જ ઓકે ડન છે, કંઈ નહીં આપણે કરીએ સાથે. કેમ કે હું એવું ચોક્કસપણે માનું છું કે નવા લોકો જે લોકોએ ધારો કે કંઈ કર્યું નથી, એક્ઝામ્પલ તરીકે નાટકમાં અભિનય નહીં કર્યો, પણ નાટકમાં અભિનય કરવાનો મોકો નહીં મળે ને તો એ નકામું પડે. આપણી જવાબદારી છે એક સિનિયર કલાકાર તરીકે બી, એક અનુભવી કલાકાર તરીકે બી, કે જે નવા લોકો છે, જે યંગ ટેલેન્ટ છે, એ પહેલી વાર પોતાની જાતને પોતાની ટેલેન્ટને સાબિત કરવા માટે એક જગ્યા માંગી રહ્યું છે તમારી પાસે, અને તમને એ એપ્રોચ કરી રહ્યું છે, તો તમારી ફરજ છે કે બને એટલો સપોર્ટ કરવો. કેમ કે શીખવાની પ્રોસેસ તો આ જ છે, રાતોરાત કોઈ તરત ફેમસ નહીં થતું, એ કામ નહીં કરે ત્યાં સુધી ફેમસ નહીં થાય. સુભાષભાઈ જેવા મોટા ડિરેક્ટર આયા જયારે, તો સુભાષભાઈને જો પહેલો મોકો ના મળ્યો તો સુભાષભાઈ ન બન્યા હોય. એવું એ એપ્રોચ બહુ જરૂરી છે કે એક અનુભવ આપણે ત્યાં બધા એવું કરશે કે ના ના તમારો બાયોડેટા કહો પછી હું નક્કી કરું, તમે કેટલું કામ કર્યું છે મને શીખવાડો, તમારી પ્રોફાઇલ મને મોકલો ને હું વાંચીશ, હું જોઈશ પછી હું નક્કી કરીશ. જો આવું દરેક જણ કરવા લાગે ને તો નવું ટેલેન્ટ ક્યારે બહાર નહીં આવે. અને હું 100% એ મતમાં માનું છું કે ટેલેન્ટ એ કોઈના બાપની જાગીર છે જ નહીં, એ કોઈ પણ વ્યક્તિ પાસે હોઈ શકે છે. તમારે શ્રદ્ધા રાખવી બહુ જરૂરી, અને બે જેમ આપણે વાત થઈ એમ બે પ્રકારના પ્રોજેક્ટ હંમેશા હું કરતો હોઉં, એક જેમાં મને મજા આવે કરવાની, અને બીજું કે જેમાં ઘર ચાલે, આર્થિક પ્રશ્નો સોલ્વ થઈ જાય એવા. તો આ જે પ્રોજેક્ટ હતો એમાં સૌથી મોટી વાત જે હતી એમાં મજા હતી, અને મજા એ વાત હતી કે આપણે આપણા આપણા લોકો આપણો પરિવાર ભેગા થઈને એક પ્રોજેક્ટ, આપણે લોકો આપણા લોકો છે, આપણો છોકરો છે એ કરી રહ્યો છે, તો ચલો મજા આવશે, જોડે રહીએ, સપોર્ટ કરીએ, અને એક સરસ વસ્તુ બહાર નીકળે. અને મારો મૂળ આશય એ પણ હતો કે સ્મિતને મેં પહેલેથી જોયો છે, થિયેટરમાં આવ્યો ત્યારથી એને ભણાવતો હતો, પછી એને નાટકોને બધું કર્યું. મારી વ્યક્તિગત ઈચ્છા એ પણ હતી કે સ્મિત આ પ્રોસેસમાંથી બહાર નીકળે, આ પ્રોસેસમાંથી પસાર થાય. આ બી એક લર્નિંગનો ભાગ છે કે ભાઈ વિચાર કરવો બહુ સહેલો છે, વિચાર કર્યા પછી શૂટ કરવું, એને બનાવવું, શૂટ કર્યા પછી પેકેજિંગ કરવું, પેકેજિંગ કર્યું પછી વેચવું, તો આ આખી જર્ની જે છે એ ઘણું બધું શીખવાડશે એને, અને એ બહુ જરૂરી છે આવનારા ભવિષ્ય માટે. અને સ્મિત હિલેરિયસ વર્લ્ડ નામની એની ચેનલ પણ વર્ષોથી યુટ્યુબ ચેનલ ચલાવે છે, અને એમાં પણ ઘણો સક્રિય છે. તો મને થયું કે આમાં પણ જો એકવાર એને અનુભવ મળશે ને તો આજે નહીં તો કાલે આવનારા સમયમાં એનું અલગ અસ્તિત્વ એ જગ્યા પર એ બનાવી શકે એવો છોકરો છે. એટલે વ્યક્તિગત મારો સ્વાર્થ એ બી હતો કે એ અને એની ટીમ, નંદીશભાઈ ગણો કે આરાધ્ય ગણો, એ લોકો આમાંથી પસાર થાય. આમાં શું મળશે, કેટલા પૈસા મળશે, મેં તો એ ભૂલી જાઉં, એ પ્રોસેસમાંથી નીકળો તો કરી કે બાળક આપણું બાળક પેલું કેવું છે કે છોકરાને મોટો કર્યો હોય પછી કેજીમાં એડમિશન લેવાનું હોય ને તો અલગ અલગ સ્કૂલો ના ભરી આપે, ત્યારે બાબી એમ કેવો તૈયાર કરી લે કેવી રીતે આ આજે વેબ સિરીઝ નામનો અમારો બાબલો.
જે બાબલા રહીને જે જે આંગણે ફર્યા છે આ સરસ બાબલો છે કે ના વાળ આડા કરો અરે આ બાબલા ના અહીંયા કાળો તૂટ અરે કરી દઈ બધું સ્મિતે કરી જોયું એટલે તમારો બાબલો કેવો છે એ તમારી આંખે નહીં એમની આંખે તમારે જોવો પડે એ પીડાદાયક પણ છે પણ એ જ શીખવાડે હા એટલે કલાકાર તરીકે સૌથી એક્ટર કરતા પણ જ્યારે તમે ડિરેક્ટર કે રાઇટર એ પ્રકારના ક્રિએશનમાં હો ને ત્યારે સૌથી અઘરી ચેલેન્જીસ એ હોતી હોય છે કે તમારા મનમાં જે ચિત્ર હતું એ તમારું હતું અને પછી જ્યારે તમે એને દુનિયા સામે ખુલ્લું મૂકવા જાઓ ત્યારે તમે નીલામ થઈ જાઓ છો એક રીતે કે યુ આર ઇન માર્કેટ તમારી વેલ્યુ થવાની છે તમારી ગમે એટલી ડિયર સ્ક્રિપ્ટ હોય કે ડિયર પ્રોજેક્ટ હોય લોકો માટે તો એ જ છે કે આ કેટલું રળી આપવાનું છે કે આ કેટલા સો દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે બિંગ અ યંગ પર્સન સ્મિથ કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ કે તમે આટલું બધું એકસાથે અચીવ કરી શક્યા યુ સર્વાઈવડ ઇટ એટલે હવે જિંદગી વાંધો નહીં આવે બકા હવે હવે તું જો હવે તને બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ કમિંગ બેક ટુ ધ પ્રોસેસ એક્ટિંગની પ્રોસેસ આપણે થિયેટરમાં તો બહુ લાંબી કરીએ કે હા હા આની બેક સ્ટોરી વિચારો અને બે જન્મ સુધી લઈ જાય કે હા શું કર્યું તું ને કેમ કરે છે અત્યારની ફિલ્મો એવી આઝાદી આપે છે ચેતનભાઈ કે તમે આટલું બધું વિચારીને કોઈ કેરેક્ટર કરવા જઈ શકો હું એટલે આમાં હું એવું માનું છું કે આ પ્રોસેસ છે ને એક્ટરની વ્યક્તિગત પ્રોસેસ છે ઓકે ઘણી વાર શું હોય કે ડિરેક્ટરને એમાં રસ ના હોય કેમ કે ડિરેક્ટરને એને ખબર છે કે મારું માળખું આટલું જ છે અને માળખા સિવાયનું મારી અંદર મારે કંઈ જોઈતું નથી તો આ જે થોડ પ્રોસેસ કે બેક સ્ટોરી બનાવવાનું કામ છે ને એક્ટરનું વધારે છે કેમ કે ડિરેક્ટર તો એમ કહે છે કે મારે આ વસ્તુ જોઈએ છે તો એ વસ્તુને બહાર કાઢવા માટે જે મનોમંથન કે જે ગૂંથણી કલાકારે કરવી પડે એની પાછળ દરેક એક્ટર નથી કરતા કદાચ ઘણા એક્ટર એવું છે કે સ્ક્રિપ્ટ વાંચ્યા પછી કેવું કે મારું કેરેક્ટર આ છે મૂકી દીધું પણ મૂક્યા પછી એને એવું થાય કે આ કેમ આવું રિએક્ટ કરે છે તો કેમ શું હશે તો એ સ્ક્રિપ્ટમાં એનો ઉલ્લેખ કદાચ એક લાઈનમાં હશે પણ જો એનું એક દ્રશ્ય એને પોતે ઊભું કરેલું હશે તો એ વધારે સારી રીતે એને સમજી શકશે અને વધારે સારી રીતે એને પ્રેઝન્ટ કરી શકશે એટલે બેક સ્ટોરી તો ઘણા બધા એક્ટર હું માનું છું કે ત્યાં સુધી કરતા હશે પણ એ ડિરેક્ટર કરતા એક્ટરની પ્રોસેસ વધારે અને એ પેલું એવું છે કે તમને ટાસ્ક આપ્યું કે ભાઈ આજે સ્ક્રિપ્ટ વાંચી તમે આપણે ફરીથી વાંચશું ઓકે અને ત્રીજા દાડે એકવાર આપણે ઊભા થઈને જોઈએ કેવું લાગે છે તો આ ત્રીજા દાડે છે ને એ ટાસ્ક હોય છે તો હવે ટાસ્ક માટે એક્ટરે કેટલી પોતાની તૈયારીઓ કરવી એ વ્યક્તિગત એના પર જતા ઘણા એક્ટર એવા હોય કે વાંચી લીધું ઓકે ત્રીજા દાડે જ ભેગા થઈ જાય તમે આ સિરીઝ કરી શ્રેમાર ઉપર છે હું વારે વારે કહું છું કે યુટ્યુબ ચેનલ પર છે ફ્રી છે એટલે તમને એવું થાય કે પહેલાં સબસ્ક્રાઇબ કરવું પડશે એપ ડાઉનલોડ કશું નહીં યુટ્યુબ તમારા ફોનમાં બાય ડિફોલ્ટ હોય છે ખોલો શ્રેમારૂમાં જાઓ અને આ સરસ મજાની થુપ્પીસ સિરીઝ જુઓ થુપ્પીસ ઇઝ દેર આવી ગઈ છે ચાલી પણ રહી છે સરસ સુંદર રિસ્પોન્સ ફીડબેક મેં પણ એના એક બે એપિસોડ જોયા મજા પડી મને પણ તો આ એક પ્રોસેસ હવે થઈ ગઈ હવે શું કારણ કે હું આ સવાલ એટલા માટે પૂછું છું કારણ કે એક તો યંગ લોકો જ્યારે અહીંયા આવે ત્યારે 8-10 વર્ષથી હું મીડિયા કે ફિલ્મો જ ઓબ્ઝર્વ કરું છું તો બહુ સારું લાગે કે ચલો કોઈક નવો અવાજ ફાઇનલી ભલે એની એક બે સિરીઝ પૂરતું એમને એમનો સૂર મેળવવામાં વાર લાગે બટ યુ સમ ન્યૂ વોઇસ કારણ કે એ જૂના જૂના લોકો 4-5 ફિલ્મો બનાવે મજા પડે જોવાની પણ કોઈ નવું આવે ત્યારે અમને બહુ આનંદ થતો હોય છે તો એટલા માટે પૂછું છું કે હવે પછી અમે શું આશા રાખીએ મેમ જેમ સરે કીધું કે એમને આખું અમને પ્રોસેસમાંથી કાઢવા હતા અને અમારે પણ નીકળવું હતું તો મેં સર સાથે કોલેજ ટાઈમથી વાત કરેલી છે કે સર મારે ફિલ્મ બનાવવી છે તો સરે કીધું હતું કે હા એ મતલબ એનો સમય આવશે તો આ એનું ઓલું ના કે એક આ રિહર્સલ હતું અમારું આ રિહર્સલ કરી લીધું છે શો અપ શરૂ હોગા કારણ કે એવા અમે 2-3 કન્સેપ્ટ પહેલા કોલેજમાં જ ડિસ્કસ કર્યા હતા કે સર આના પર કંઈક કરવું છે અને હમણાં પણ ડિસ્કસ કર્યા હતા તો અમારા માટે રિહર્સલ જેવું જ છે કે હવે મને ખબર પડી ગઈ અચ્છા આ ડિપાર્ટમેન્ટ આવી રીતના કામ કરે છે તો હવે જ્યારે ફીચર ફિલ્મ બનાવીશું ત્યારે શું ભૂલ ન કરવી નવી કંઈક ભૂલ કરીશું ત્યારે અમે લોકો તો હવે ટ્રાય કરી છે કે જીઆર હતું ઇન્શાલ્લાહ હા જીઆર હતું એટલે 2024 માં ફિલ્મ બનાવશું ડન જ વી આર લુકિંગ ફોરવર્ડ ફોર ધેટ યસ તો બસ એ જ છે કે હવે
ફિલ્મની પ્રોસેસ શરૂ કરી શકું થોડાક ટાઈમમાં. બહુ સરસ, ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. એટલે કારણ કે ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવી રહી છે ને, જેટલી વધારે આવશે એટલું જ. મારા જે મુદ્દો હતો ને એ બરાબર હતો કે સ્મિતના પ્રોસેસમાંથી પસાર થવા દો તો જ એને ખબર પડશે. પેલું કરશો બધું ના કરો તો એ જે અનુભવ હતો એ થોડો પીડાદાયક હોય સ્વાભાવિક, પણ એ પીડા તમને ઘણું બધું શીખવાડી દેશે. બસ એ થયું છે. પણ થુપ્પીસની આખી આખી ટીમ છે, બહુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફ્રેન્ડ્સ છો તમે બધા અને સર છે ને બધા. પણ એને કહેવાય ને કે દરેક પ્રોજેક્ટ તમારામાંથી કંઈક લઈ લે, કંઈક આપે. તો તમારા બંને માટે થુપ્પીસે શું લીધું અને શું આપ્યું? થુપ્પીસે મને એવું લાગે છે કે લીધું તો બહુ ઓછું, મને આપ્યું જ છે. કારણ કે જ્યારે તમે કોઈ પોતાને લીડમાં જુઓ પોસ્ટર પર, એ મને લાગે છે કે બહુ ઇઝી નથી હોતું બહુ લોકો માટે. એટલે જ્યારે મેં પહેલી વાર પોસ્ટર જોયું, હું આખી પ્રોસેસમાં હતો પણ મેં પોસ્ટર પર પોતાનો ફોટો જોયો તો મને લાગ્યું કે નહીં, ક્યાંક તો પહોંચ્યા, ચલો હવે. એટલે ઓલું ના હોય કે તમે પોતામાં ઇન્વેસ્ટ કરો, તો મને એવું છે કે આખી પ્રોસેસમાં મને એવું લાગ્યું કે મેં સૌથી વધારે મારામાં ઇન્વેસ્ટ કર્યું. સિરીઝ તો બની જ છે પણ ઓલું ના હોય કે પોતાને બૂસ્ટ કર્યું, પોતામાં બૂસ્ટ કર્યું. તો મને એવું લાગ્યું કે થુપ્પીસે મને બહુ બધું આપ્યું છે. પ્લસ એક ફેમિલી મારી ઊભી થઈ, આખી ટીમ ઊભી થઈ, આર્ટ ડિરેક્શન વાળા ઊભા થયા બધા, જે લોકોને હું નહોતો ઓળખતો એમને મળ્યો હું, તો હવે એ કાયમ મારી સાથે જોડાયેલા રહેશે આખી પ્રોસેસમાં. પરફેક્ટ સર. થુપ્પીસ એટલે જેમ દરેક પ્રોજેક્ટ કલાકાર તરીકે પ્રેમ આપે છે, એમ આ પ્રોજેક્ટે પણ પ્રેમ આપ્યો છે. ઘણા લોકોએ જોઈને મજા આવી છે અને ઘણા યાદગાર સંભાળના પણ અમારા. પ્લીઝ શેર. આ વેબ સિરીઝમાં છે ને તમે પેલું જોડાણ એવું કર્યું કે આ સ્મિત જે કેરેક્ટર કરે છે એ જયારે નાનો હતો ને ત્યારે હું આ એના માટે લાવ્યો. આ પપ્પી આમ કરીને ત્યારે હું લાવ્યો હતો. આટલા વર્ષો થયા હજી એવું ને એવું જ છે કે જીભ કરીને બતાવો, હજી એવું ને એવું છે. એમ હું ગમે એટલું કહું ક્યારે સામે નહીં બોલતો, સમજે છે તું? કઈ પણ કહું ને ખાલી હા કહેવાની. તો એક બાપનું એક કહેવાય ને કે તમને બાળપણમાં, અત્યારે જે છોકરાઓ મોટા થઈ ગયા છે એમને કદાચ યાદ આવશે, પણ પપ્પાને નાનપણમાં એકલું આપી દો રમકડું, એક આગ તો બીવડાવ, હવે બીવડાવતા થયો કહો પડી એમ. તો એક નાનકડું સંભાળનું, તમે જ્યારે કોલેજ બોલેજની ઉંમરમાં આવશો ને ત્યારે બાપ લઈને બીવડાવશે એનાથી, હોમ કે આ દેખાય છે ને આજે એવો ને એવો છે. એટલે એ એક મેટાફરિકલ બી આખી ઘટના હતી. પણ એ સૂટ દરમિયાન આ લોકોને બહુ હસવું હતું, સર તમે આ નાનું ઢેગલું લઈને શું મજી પડ્યા. પણ એનો અર્થ છેલ્લે કઈ, પણ એનું કનેક્શન બહુ સરસ, બહુ સરસ રીતે આપણે કનેક્ટ કર્યું છેલ્લે. એ પણ સ્મિત પણ એનું વાઇન્ડ અપ એનું કરે છે એમ સોલોકીમાં. પણ એ બધી ઘટનાઓ અને અમે જ્યાં શૂટ કરતા હવે અમારી જોડે જે લિમિટેશન કે જે મર્યાદા હતી એમાં અમારે શૂટ કરવાનું, એટલે અમારા ડીઓપી બી હતા એ કે આમ ખસો આમ ખસો. કેમકે હવે તમે સમજો કે આપણે કોમ્પેક્ટ બજેટમાં કોમ્પેક્ટ કરતા હોઈએ અને હું આખો એન્ડ સમહાઉ વી આર ઓલવેઝ વર્કિંગ ઓન કોમ્પેક્ટ બજેટ. અને જેટલા લોકો ભેગા થઈને આ વેબ સિરીઝ બનાવતા હતા, કદાચ હું કુક જમવા જોઉં એટલા પ્રોડક્શનમાં જ લોકો હોય, બીજી પ્રોજેક્ટમાં એટલા પ્રોડક્શનમાં એટલા લોકો હોય કે ઉભા અરે લે વોકી વોકી 25 જણા એટલી વાત, અરે ઉધર સે આવ્યો, બધું ચાલતું હોય ને અહીંયા. અમે એટલા જ હતા, અમે એક્ટર આવી ગયા, બધું ટીમ આવી ગઈ, આ ટીમ આવી ગઈ. એટલે મને આમ કઈ ખૂટે છે, કઈ ખૂટે છે. એટલે યુ ગોટ ધેટ પપ્પી, કે આ તું મારો સોલ સપોર્ટ. પણ જે કેવું ઘણી વાર ટોળા લઈને તમે ચાલો એનો મતલબ નથી. સાચી નિષ્ઠા અને મહેનત કરનારા લોકો સાથે હોવા બહુ જરૂરી, બહુ જ સાચી વાત છે. આ જ વસ્તુ થઈ ખબર પડી મને કે આ જેટલા છોકરા સ્મિત પર કોમ્પેક્ટ ટીમ બનાવી હોય
ઓછી ટીમ, પણ એ બધા એવા લોકો હતા કે જેનું ડેડિકેશન હતું આ કામ. હા યસ, એમને ખબર હતી કે અમે આ કરી રહ્યા છીએ અને આ સરસ અમારે કરવું છે, અમારે અમારી જાતને પ્રૂવ કરવી છે. ઘણી વાર તમારી જાત સાબિત કરવી પડે. આ ઇન્ડસ્ટ્રી તો એની જ છે, એવરી ડે છો, તમારે જાત સાબિત કરો, નહીં તો જગ્યા નહીં મળે. અહીંયા કોઈ કોઈના સગા નથી સાહેબ, દરેક જણ પોતપોતાના પ્રોજેક્ટ પ્રમાણે તમારો ઉપયોગ કરી જશે. ઇમોશનલ માણસ છો તમે, સ્મિતને ઓળખું જો, એવી લાગણીશીલ વ્યક્તિ છે, ઇમોશનલ છો તમે, તો દુઃખી થવાના છો. અને જો તમે દુઃખી થઈ રહ્યા છો તો એમાં કોઈનો વાંક નથી તમારો છે, કેમ કે તમે ઇમોશનલ છો. તો એ આખી એટલે શું જો તમને શું આપ્યું એની પર હતા, પછી આપણે થોડા પણ થઈ ગયા. તો મને તો બહુ બધો દરેક વાતની એવી જ હોય છે, છેલ્લે ઘણો બધો પ્રેમ આપે છે, જેમ દરેક પ્રોજેક્ટને લોકોએ પ્રેમ આપ્યો એમ. અને ટીમ, એક સરસ ટીમ થી હું મળ્યો, સ્મિતને તો મળ્યો હતો. આરાધ્ય નામનો જે છોકરો છે, બહુ ટેલેન્ટેડ છોકરો છે, એટલો ટેલેન્ટેડ એક્ટર, એટલો સારો છે, હ્યુમન બિંગ તો છે જ. પણ મને ક્યાંક ને ક્યાંક એવું ફીલ થાય કે હું ત્યારે કોઈ પ્રોજેક્ટ કરીશ ને તો એ છોકરાને લઈશ એઝ એન એક્ટર. એટલો ટેલેન્ટેડ છોકરો છે, મસ્ત એક્ટર છે. એ મને મળ્યો નંદીશ, ડિરેક્ટર છે, નંદીશ ભટ્ટ, એ ડિરેક્ટર તરીકે મને પહેલી વાર આખી પ્રોસેસમાંથી એમની ક્લેરિટી, આ લોકોની ક્લેરિટી, કે દરેક સીનમાં હું ચર્ચા કરતો મારી સીનમાં તો કેમ, તો એનું કાઉન્ટર, એની તૈયારી બધું આપણને દેખાય. તો જે શ્રદ્ધા, કેવું ને મેં કીધું તે, કે નવા લોકોને તમે જગ્યા નહીં આપો, કે તમે સપોર્ટ નહીં કરો, તો એ નવા લોકો એક્સપિરિયન્સ ક્યારે બનશે? સો ટ્રુ. હા, તો એ જે વિચારીને મેં આ લોકોને સપોર્ટ કર્યો તો એ બરાબર કર્યો. હાઉ નાઇસ, એ વાતનો આનંદ એ મને મળ્યો છે આમાંથી. અને એ રાજીપો છે, નવા છોકરાઓ, નવા ટાવર, નવા નવા ના કહેવા જોઈએ, એમ તો જૂના જ થઈ ગયા. પણ ખૂબ મજા આવી, ખૂબ પ્રેમ મળ્યો છે, અને ઘણું બધું કલાકાર તરીકે શીખવા પણ મળ્યું છે. કેમ કે કલાકાર દરેક પ્રોજેક્ટમાંથી કંઈક ને કંઈક શીખે, સ્વાભાવિક એનો ગુણ છે, સ્વાભાવિક છે. હા, એની અંદર એવું રહેલું હોય, અને ના હોય તો તમે કલાકાર કદાચ સફળ ના બની શકો. એક જગ્યાએ શીખીને અટકી જવા વાળી આપણી પ્રજાતિ તો છે નહીં, કે ભાઈ એક વખત અકાઉન્ટિંગ આવડી ગયું એટલે આખી જિંદગી એ જ ચાલવાનું છે. ઓલ ધ બેસ્ટ સૌથી પહેલાં તો ભવિષ્યમાં આવનારા પ્રોજેક્ટ્સ માટે. વી આર લુકિંગ ફોરવર્ડ 2024માં જે પણ ફિલ્મ તમે કરો, અમારી ક્યાંય પણ જરૂર પડે અમે હંમેશા હાજર છીએ. લેટ અસ નો. અને તમને બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ થુપ્પીસ માટે. અને જતાં જતાં ઓડિયન્સને થુપ્પીસ માટે કંઈક નાનકડી અપીલ કરવી હોય એ લોકો જોવે એની માટે? મેં તો બહુ બધી વાર કીધું છે તમને કે ફ્રી છે ને જોવાની છે, બટ ફ્રોમ ધ ટીમ. સર તમે પહેલા. ના, મેં તો પેલો પ્રસંગ કીધો છે કે જેટલા અત્યારે બાપાઓ જોઈ રહ્યા છે, હા, એ ટેડી બેર જોવે ઘરમાં, અને જેટલા બાળકો જોઈ રહ્યા છે કે સ્મિતની ઉંમરના, એ યાદ કરો કે તમારા પપ્પાએ તમને કયું ટેડી બેર આપ્યું. એની સાથે કનેક્ટ કરજો, વિચાર કરજો, અને પછી આ તુપીસ નામની વેબ સિરીઝ જોજો. જ્યારે જ્યારે સ્ક્રીન પર એ દેખાશે ને સાહેબ, તમને 2 સેકન્ડ માટે તમારી મેમરી અને તમારે ઉપર કહો ને ઇમોશનલ અટેચમેન્ટ બાપ દીકરાવાળું એક એક અલગ સ્વરૂપમાં તમને જોવા મળશે. અને નવું છે, વે ઓફ પ્રેઝન્ટેશન પણ નવું છે. કોમેડી એની પરિભાષામાં છે ને, દરેક જણનું પોતાનો એક અલગ સ્ટેન્ડ રહ્યું છે કે કોમેડી એટલે આ, કોમેડી એટલે આ. તો હિલેરિયસ વર્લ્ડ, સ્મિત જોશી, એ લોકોની એક અલગ સ્ટેન્ડ છે. તો એમનું સ્ટેન્ડ શું છે, એ કોમેડીને કેવા દ્રષ્ટિકોણથી જોવે છે, એ જો તમારે જોવું હોય તો થુપ્પીસ નામની વેબ સિરીઝ જોજો. તમને સ્મિત સમજાશે, હિલેરિયસ વર્લ્ડ સમજાશે. મોસ્ટલી સરે બધું કહી જ દીધું છે, તો બસ હવે તમે લોકો યુટ્યુબ પર પહોંચી જાઓ અને 4-4 એપિસોડ જોઈ નાખો. અને તમે લોકો અમને કહો કે હવે તમને કેવી લાગી અને તમને અમારાથી હવે શું અપેક્ષા છે, તો અમને ખ્યાલ આવે. તો બસ જો, અને થેન્ક યુ મેમ, સરસ રીતના અમને વાતચીત કરવા માટે બહુ મજા પડી મને. અને વન્સ અગેન ગુડ લક, કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ ફર્સ્ટ વેન્ચર. પહેલું બેબી ઓલવેઝ સ્પેશિયલ હોય છે, એટલે તમે ગમે એટલો મોટો પ્રોજેક્ટ પણ કરશો ને તો વાતો તમે 4 ભાઈબંધો આની જ કરશો કે તુપ્પીસમાં આવું થયું હતું. ભલે ને તમે કઈ નેશનલ એવોર્ડ જીતી આવશો ને તો તમને એવું થશે કે વાતોમાં તો તમારી ચાર છેલ્લે પૂરી તો આ જ પ્રોજેક્ટની વાતો પર થતી હોય છે. સો ઓન દેટ નોટ, મી ઉર્વશી સાઇનિંગ ઓફ. તમને લગભગ ઘણી બધી વાતો અમે સિરીઝ વિશે કરી છે. આવનારા ચહેરાઓ જે છે ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, થિયેટરના કે ટેલિવિઝનના, ક્યાંયના પણ હોય, વેબ સિરીઝ ઇઝ ઓલ્સો, એ લોકોને ગુજરાતી દર્શકોના પ્રેમની પણ એટલી જ જરૂર હોય છે જેટલી જરૂર એમને પ્રોડ્યુસર, સારી સ્ક્રિપ્ટ કે સારા એક્ટરની હોય છે. તમારી ફરજ માત્ર એટલી જ છે કે આપણે ઘણું બધું બિંજ વોચ કરતા હોઈએ છીએ, એટલે કોરિયન ને આફ્રિકન ને ક્યાં ક્યાંની ડબ કરેલી સિરીઝીસ આપણે જોતા હોઈએ છીએ. સ્વીટ સિમ્પલ કોમેડી, નાનકડી જ વાર્તા છે, 4 જ એપિસોડ છે,
અને બિંજ વોચ કરનારા તો આમ અડધા દિવસમાં પતાવી દે એટલી જ છે, તો તમે ડેફિનેટલી એ જુઓ. અને ગુજરાતી દર્શકો તરીકે ગુજરાતી કન્ટેન્ટને તમારો પ્રેમ આપતા રહો. અમને અત્યારે રજા આપો. નમસ્તે.